નમસ્તે વિદ્યાર્થી મિત્રો, મૂલીના રાખડિયા વાસુદેવ વિદ્યાલયની YouTube ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે ધોરણ 5 વિષય ગણિત પાસે ચેપ્ટર 2 ભણી રહ્યા છીએ. એમાં તમારી સ્વાપોથીમાં પેજ નંબર 27 ઉપર જે પ્રશ્ન 10 આપેલો છે એ અહીં આપણે જોવાનો છે. એટલે સૂચનામાં શું કહે છે એ આપણે સમજવાનું છે, એ પ્રમાણે કરવાનું છે. સૂચનામાં શું કહે છે કે એ ઘડિયાળના કાંટાથી કયો ખૂણો બને છે, એટલે કાટકોણ, કાટકોણથી મોટો કે કાટકોણથી નાનો, અને તથા સમય પણ જણાવો. અહીંયા તમને જે કંઈ પણ એ ઘડિયાળ દોરીને આપેલી છે એના ત્યાં બે કાંટા વચ્ચે જે પ્રકારનો ખૂણો બને છે, એ ત્રણ પ્રકારમાંથી કયો ખૂણો છે, એ ખૂણાના પ્રકાર પણ કહેવાનો છે, અને બે કાંટાથી કયો સમય બને છે એ સમય પણ આપણે અહીંયા કહેવાનો છે. તો પહેલા આપણે જોતા જઈએ. સૌથી પહેલું છે, પહેલા તો અહીંયા આપણને સમય વિશે ખબર હોવી જોઈએ કે એ ઘડિયાળમાં જે બે કાંટાઓ છે એમાં જે મોટો કાંટો હોય છે એને ત્યાં મિનિટ કાંટો કહેવામાં આવે છે. જે નાનો કાંટો છે એને ત્યાં કલાકનો કાંટો કહેવામાં આવે છે. એટલે કે જ્યારે એક કલાક પૂરી થાય છે ત્યારે એ જે નાનો કાંટો છે એ પોતે હલનચલન કરે છે, એટલે કે એક જગ્યાએથી બીજી જગ્યાએ જાય છે. અને જે મિનિટ કાંટો છે જ્યારે એક મિનિટ પૂરી થાય છે ત્યારે એ કાંટો હલનચલન કરે છે. અને એ આપણને ખબર હોવી જોઈએ કે જ્યારે 60 સેકન્ડ પૂરી થાય છે ત્યારે એક મિનિટ બને છે. આ સિવાય ત્યાં સેકન્ડ કાંટો પણ હોય છે, પણ સેકન્ડ કાંટો અહીંયા આપણને દોરીને આવેલ નથી. એનો આપણે અહીંયા આપણે સમય સેકન્ડમાં કહેવાનો નથી, માત્ર આપણે અહીંયા સમય જે છે એ મિનિટ અને કલાકમાં કહેવાનો છે. કે જ્યારે 60 સેકન્ડ થાય છે ત્યારે એક મિનિટ બને છે, જ્યારે એ 60 મિનિટ પૂરી થાય છે ત્યારે એક કલાક થાય છે. એટલે આ રીતે આપણે ટાઈમ કહેવાનો છે. તો પહેલાં આપણે ત્યાં આ જોતા જવાનું છે. પહેલું આપણને આપેલું છે ઘડિયાળ કે જેમાં નાનો કાંટો છે એ 7 અને 8ની વચ્ચે છે. જો કે નાનો કાંટો જે છે 7 અને 8ની વચ્ચે છે, અને જે મોટો કાંટો છે એ 5 ઉપર છે. તો પહેલા તો આપણે સમજવું પડે કે સમય જે છે એ કેટલો થયો છે. તો અહીંયા નાનો કાંટો જે છે જેને શું કહેવાય છે, જેને કલાક કાંટો કહેવાય છે. તો એનો મતલબ કે નાનો કાંટો જે છે 7ની ઉપર જાય છે, 7 અને 8ની વચ્ચે, એટલે કે 7 વાગી ગયા છે, પૂરેપૂરા 8 વાગ્યા નથી. એટલે કે 7 વાગી ગયા છે, હવે 7ની માંથી કેટલી મિનિટ થઈ છે બરાબર, તો કે 7 ક્યારે વાગે છે, તો કે જ્યારે નાનો કાંટો 7 ઉપર હોય અને જે મોટો કાંટો છે 12 ઉપર હોય ત્યારે પૂરેપૂરા 7 વાગે છે. પણ અહીંયા જે મોટો કાંટો છે એ અહીંયા 12 ઉપરથી ખસીને ક્યાં આવ્યો છે, 5 ઉપર આવ્યો છે. અને અહીંયા 12 થી 1 વચ્ચે બરાબર અહીંયા કોઈ પણ બે અંક વચ્ચે કેટલી મિનિટ હોય છે, 5-5 મિનિટ હોય છે. એટલે કે જ્યારે મિનિટ કાંટો 12 થી 1 ઉપર આવે ત્યારે 7ની માંથી 5 મિનિટ કહેવાય, જ્યારે મિનિટ કાંટો 2 ઉપર આવે ત્યારે 5 મિનિટ, 2 થી 3 વચ્ચે 5 મિનિટ, 3 થી 4 વચ્ચે 5 મિનિટ, અને 4 થી 5 વચ્ચે 5 મિનિટ. ટૂંકમાં અહીંયા 2 અંક વચ્ચે કેટલી મિનિટ, તો કે 2 અંક વચ્ચે 5-5 મિનિટ થાય છે. તો અહીંયા નાનો કાંટો જે છે 7ની ઉપર છે, એટલે કે 7 વાગી ગયા છે, પણ 7ને માથે કેટલી મિનિટ થઈ છે એ આપણે જોવાનું છે. તો કે જ્યારે મોટો કાંટો 12 ઉપર હોય ત્યારે પૂરેપૂરા 7 વાગે છે, તો મોટો કાંટો 12 ઉપરથી ક્યાં આવ્યો છે, 5 ઉપર. તો જ્યારે મોટો કાંટો 12 ઉપરથી 5 ઉપર આવે ત્યારે કેટલી મિનિટ થાય છે, તો કે 12 થી 1 વચ્ચે 5 મિનિટ, 1 થી 2 વચ્ચે 5 મિનિટ, 2 થી 3 વચ્ચે 5 મિનિટ, 3 થી 4 વચ્ચે 5 મિનિટ, અને 4 થી 5 વચ્ચે 5 મિનિટ. કુલ 5 મિનિટ કહી શકાય. 5 ને 5 10, 10 ને 5 થી 15, પછી 15 ને 5 20, ને 20 ને 5 થાય છે 25. એટલે કે 7ની માંથી 5 મિનિટ થઈ, 7ની માંથી 25 મિનિટ થઈ છે. સમય છે 7/25, એટલે કે 7ની માંથી 25 મિનિટ થઈ છે. હવે આપણે ખૂણો ક્યાં છે કે આ બે કાંટાઓ છે જે ખૂણો બને છે, ખૂણો ક્યાં પ્રકારનો છે, તો તમે જોઈ શકો છો કે અહીંયા જે ખૂણો છે એ સીધો L બનતો નથી બરાબર. આ જે ખૂણો છે કેવો છે, તો કે એ ખૂણો જે છે એ કાટકોણ કરતા નાનો છે. પછી બીજી ઘડિયાળ છે એમાં પેલા સમય જે છે એ નાનો કાંટો 8 ઉપર છે, એટલે કે 8 વાગી ગયા છે બરાબર, અને મોટો કાંટો જે છે એ 3 ઉપર છે, એટલે કે 8 ક્યારે વાગે, તો કે મોટો કાંટો 12 ઉપર હોય, નાનો કાંટો 8 ઉપર હોય ત્યારે 8 વાગે છે. તો મોટો કાંટો જે છે 12 ઉપરથી ખસીને 3 ઉપર આવે છે, તો કેટલી મિનિટ થઈ હશે, 12 થી 1 વચ્ચે 5 મિનિટ, 1
5 મિનિટ કેટલી થાય છે 5 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
दस ने पांच तो के पंदर, पंदर ने पांच बीस, बीस ने पांच पच्चीस, पच्चीस ने पांच तीस, तीस ने पांच पैंतीस, पैंतीस ने पांच चालीस, એટલે કે છ ની માથે 40 મિનિટ થઈ છે. બરાબર, તો તો તમે જોઈ શકો છો છો કે કાર્ટૂન કરતા નાનો છે. ત્યારબાદ છે નંબર આઠ, એમાં નાનો વાટો જે છે દસ ઉપર છે, મોટો વાટો છ ઉપર છે, એટલે કે પૂરેપૂરા દસ વાગી ગયા છે. તો દસ ની માથે કેટલી મિનિટ થઈ છે? દસ વાગે ત્યારે મોટો વાટો બાર ઉપર હોય છે, પણ બાર થી ખસીને છ ઉપર છે, એટલે કેટલી મિનિટ થઈ છે? તો કે બાર થી એક વચ્ચે પાંચ મિનિટ, એક થી બે વચ્ચે પાંચ મિનિટ, બે થી ત્રણ વચ્ચે પાંચ મિનિટ, ત્રણ થી ચાર વચ્ચે પાંચ મિનિટ, ચાર થી પાંચ વચ્ચે પાંચ મિનિટ, અને પાંચ થી છ વચ્ચે પાંચ મિનિટ. ગુણ ગણીએ, પાંચ ને પાંચ દસ, દસ ને પાંચ પંદર, પંદર ને પાંચ વીસ, વીસ ને પાંચ પચીસ, અને પચીસ ને પાંચ ત્રીસ, એટલે કે છ ને માથે ત્રીસ મિનિટ થઈ છે. અને ઇથાનો પ્રકાર તો જોઈ શકો છો કે કાટકોણ કરતા મોટો છે. ત્યારબાદ તમારી સાબોતીમાં છે અહીંયા નવ એક્ઝામ્પલ, અને એક્ઝામ્પલ નંબર દસ જે આપેલા છે એ તમે એક વાર અહીંયા જોઈ લો, પણ તમે તમારી સાબોતીમાં એક વાર સમજી લો, પછી તમારી સાબોતીમાં જાતે લખી દેવાનું છે કે જે નવ નંબરની ઘડિયાળ છે એમાં જુઓ કે નાનો કાંટો જે છે ક્યાં છે. તો કે નાનો કાંટો ચાર અને પાંચ ની વચ્ચે છે, એટલે કે ચાર થી ઉપર જાય છે, પરંતુ પાંચ સુધી પહોંચતો નથી. એટલે કે ત્યાં પૂરેપૂરા ચાર વાગી ગયા છે. ચાર વાગે ત્યારે નાનો કાંટો ચાર ઉપર હોય, તો મોટો કાંટો પાંચ ઉપર હોય, સોરી નાનો કાંટો ચાર ઉપર હોય અને મોટો કાંટો જે છે બાર ઉપર હોય. તો અત્યારે મોટો કાંટો જે છે એ બાર ઉપર ખસીને ક્યાં જાય છે? બે ઉપર જાય છે. તો ચાર ને માથે કેટલી મિનિટ થઈ છે? તો કે બાર થી એક વચ્ચે પાંચ મિનિટ, અને એક થી બે વચ્ચે પાંચ મિનિટ, તો દસ મિનિટ થઈ. પાંચ ને પાંચ દસ, એટલે કે ચાર ને માથે દસ મિનિટ થઈ છે. તો લખવાનું છે કે સમયમાં લખવાનું છે ચાર જેમ દસ, બરાબર. અને ખૂણો તો જોઈ શકો છો કે ચાર અને બે વચ્ચે કયા પ્રકારનો ખૂણો બને છે? તો કે ખૂણો બને છે એ ત્યાં કાટકોણ કરતા નાનો ખૂણો બને છે. સીધો એલ બનતો નથી, પણ એલ કરતા નાનો ભાગ છે, એટલે ખૂણાનો પ્રકાર છે તે એ કાટકોણથી નાનો, અને સમય છે ચાર જેમ દસ. પછી પાછળ છે દસ નંબરની ઘડિયાળ છે, એમાં તમે જોઈ શકો છો કે નાનો કાંટો જે છે એ બાર ઉપર છે, અને મોટો કાંટો જે છે એ એક ઉપર છે. એટલે કે અહીંયા નાનો કાંટો બાર ઉપર છે, એનો મતલબ કે બાર પૂરેપૂરા વાગી ગયા છે. જ્યારે બાર વાગે ત્યારે નાનો કાંટો અને મોટો કાંટો બે કાંટા ક્યાં હોય છે? બાર ઉપર હોય છે. પણ અહીંયા જે મોટો કાંટો છે એ બાર ઉપરથી ખસીને એક ઉપર જાય છે, એટલે કે બાર થી એક વચ્ચે પાંચ મિનિટ થઈ. તો અહીંયા બાર ને માથે પાંચ મિનિટ થઈ છે, તો સમય શું લખાશે? બાર જેમ બાર જેમ પાંચ મિનિટ થઈ છે, બાર ની માત્ર પાંચ મિનિટ થઈ છે. હવે ખૂણો, એટલે કે કયા પ્રકારનો ખૂણો બને છે? તો અહીંયા તમે જોઈ શકો છો ખૂણો સાવ નાનો છે, એટલે કે સીધો એલ, એટલે કે ખૂણો જે છે એ એક કાટકોણ કરતા પણ નાનો છે, એટલે ખૂણાનો પ્રકારમાં આવશે કે કાટકોણ કરતા નાનો, અને સમય આવશે બાર જેમ પાંચ. હવે તમારી સૌથીમાં આને ઉતારી લેવાનું છે. હવે આપણે પછી નેક્સ્ટ લેક્ચરમાં મળીશું. થેન્ક યુ.